कोरोनाना कपरा काळ दरमियान भारत सहितना विश्वना अनेक राष्ट्रोमां लोको मृत्यु पाम्या तो घणा बधाए महामारीने पगले नौकरी पण गुमावी हती। तेवा कपरा समयमां अनेक लोकोए पोतानी जात मेहनतथी रोजगारी उभी करी हती। तेज रीते मेहसाणाना एक युवके पोतानी नौकरी गुमावता घरे पोतानुं डेरी फार्म शुरू कर्युं हतुं। वर्ष 2020 अतीन भाई पटेले बे भैंसो लावीने डेरी फार्मिंगनो धंधो शुरू कर्यो हतो। आजे तेओए शुरू करेला जकुबा डेरी फार्ममां कुल 32 भैंसो अने 2 गायो छे, जेमां तेओना घरना सभ्यो सहित अन्य 12 लोको काम करी रह्या छे। मेहसाणाना अतीन भाईए कोरोनामां पोतानी नौकरी गुमावता बेरोजगार थई गया हता। त्यारे तेओએ ફરીથી નોકરી ન કરવાની બદલે સ્વનિર્ભર થવાનો વિચાર આવ્યો હતો, જે બાદ તેઓએ 2020 પોતાના ઘરે જ 2 ભેંસો લાવીને ડેરી ફાર્મિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો। આજે તેઓની જકુબા ડેરી ફાર્મિંગનો વ્યાપ વધ્યો છે। તેઓના ફાર્મમાં આજે 32 ભેંસો અને 2 ગાયો છે। આ ડેરીને સાચવવા માટે તેઓના ઘરના સભ્ય સહિત અન્ય 12 લોકોને તેઓ રોજગારી પૂરી પાડી રહ્યા છે। તેઓ રોજનું 200 લીટર દૂધ મહેસાણાના અલગ અલગ ભાગોમાં વેચે છે અને હાલમાં પોતાની એન્જિનિયરની જોબ અને ડેરી બંને એક સાથે સાચવી રહ્યા છે। ડેરી ફાર્મિંગ વિશે તેઓ જણાવે છે કે દૂધ તમારે જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે અહીંથી ક્લિક એન્ટર આપવાનું ને કાર્ડ આવા એટીએમ કાર્ડ આવા ટાઈપનું એના સ્કેન કરવાનું ત્યારે દૂધ નીકળે અહીંયા। એના માટે ખાસ એના માટે કે ગ્રાહકોને ચોખ્ખું દૂધ પહોંચાડી શકીએ અમે, અહીંયા ઉપરથી લોક થઈ જાય એનો રસ્તો એક જ છે, અહીંથી નીકળે ને એ કાર્ડ વગર નીકળે નહીં। એટલે દરેક કસ્ટમરના ઘરે જઈને આ મશીન પહોંચે ત્યાંથી કસ્ટમરના અંદર એપ્લિકેશન અમારી એમાં લખેલું હોય કે ભાઈ 2 લીટર લેવાનું, એટલું દૂધ એનો છોકરો અમારો જે ડિલિવરી બોય હોય તે કાઢી શકે, એનાથી વધારે દૂધ એનો આપી ના શકે। સેફ્ટી વાળું આખું મશીન, ટૂંકમાં કોઈ ભેળસેળ ના કરી શકે, ભેળસેળ કશું ના થાય એમાં। અતીન ભાઈ તેમના ઘરના સભ્યો દ્વારા એકદમ અલગ જ કોન્સેપ્ટ શરૂ કર્યું છે, જે ઉત્તર ગુજરાતમાં પ્રથમ પ્રયોગ છે, જેમાં દૂધના વિતરણ માટે એટીએમ મશીન જેવું મશીન તૈયાર કરવામાં આવ્યું છે, જે સિમ્પલ ડેરી ફાર્મ નામની એપ્લિકેશન દ્વારા સંચાલિત છે અને એ એપ એક્સેસ ગ્રાહક જોડે પણ હોય છે, જેમાં દરેક ગ્રાહકને કાર્ડ આપવામાં આવે છે, જેમાં નિર્ધારિત લીટર દૂધની માહિતી તેમાં ફિલ્ડ હોય છે અને તેના દ્વારા તેમના રોજના ભાગનો નિર્ધારિત દૂધ તેમને મળી રહે છે, જેથી દૂધમાં કોઈ પણ જાતની ભેળસેળ થતી નથી અને લાવવા લઈ જનાર પણ એ દૂધ સાથે કોઈ ચેડા નથી કરી શકતા। આ દૂધ લઈ જનારી રિક્ષા પણ ઇલેક્ટ્રિક છે, જેથી પેટ્રોલની પણ જરૂર નથી પડતી। ગાય અને ભેંસના છાણમૂત્રને પણ તેઓ વેસ્ટ કરતા નથી। તેઓએ પોતાનો એક ગોબર ગેસ પ્લાન્ટ ઊભો કર્યો છે, જે પ્લાન્ટ તેમણે 2 વર્ષ પહેલા રૂપિયા 3 લાખમાં ખરીદ્યો હતો। પ્લાન્ટ થકી તેઓ જૈવિક ખાતર બનાવી માર્કેટમાં વેચીને સારું નફો કમાઈ રહ્યા છે। ખાતરમાં જેમ કે કણવાળું ખાતર તે રૂપિયા 6 પ્રતિ કિલોગ્રામ, જે 40 કિલોની કોથળીમાં વેચે છે। આ ખાતર ખેડૂતોના ખેતર માટે ખૂબ જ ઉપયોગી હોવાની કારણે મોટા પ્રમાણમાં ખેડૂતો ખરીદી કરે છે। જો કોઈને આ ખાતર ખરીદવું હોય તો તેઓ હેતરંદરભાઈ પટેલનો 9681333633 પર સંપર્ક કરીને ખરીદી શકે છે, અથવા તો તેમનો મહેસાણાના ફતેપુરાના ફાર્મની પણ મુલાકાત લઈને ઓર્ડર આપી શકાય છે। આ ખાતરનો વપરાશ પોતાના ખેતરોમાં પણ કરે છે। આમ તેઓ હાલ લોકોને ચોખ્ખું દૂધ પૂરું પાડી રહ્યા છે, જ્યાં સાફ સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેમાં દૂધના વિતરણની રિક્ષા પણ સારી રીતે સાફ કરવામાં આવે છે, જેને સાફ કરવા માટે આખી જગ્યા ઊભી કરવામાં આવી છે, જેમાં ઉચ્ચ દબાણવાળા વોટર પંપથી રિક્ષાના અંદરનું કન્ટેનર કે જેમાં દૂધ ભર્યું હોય તે સાફ કરવામાં આવે છે।